લખરાત પંથકમાં 370 બૂથો ઉપર 940 કર્મચારીઓએ રવિવારથી 3 દિવસ બાળકોને પોલિયોના ટીમ્પા પીવડાવાશે. સામાન્ય રીતે બાળકનો જન્મ થતાની સાથે જ તેને અનેક રોગોથી બચાવવા માટે રસીકરણ દ્વારા તેને આપણે સુરક્ષિત કરીએ છીએ, ત્યારે પોલિયો એ ખૂબ જ ગંભીર બીમારી છે. તેનાથી બચવા પોલિયો નાબૂદી માટે પોલિયોની રસી બાળકોને આપવામાં આવે છે. ત્યારે થરાદ ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર હરેશ જયપાલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સ્ટાફ દ્વારા થરાદ તાલુકામાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે, જેમાં પોલિયો રસીના 3 દિવસના કાર્યક્રમ અંતર્ગત થરાદ તાલુકાની જાહેર જગ્યાઓ ઉપર 940 કર્મચારીઓ દ્વારા 370 બૂથો ઉપર બાળકોને રસી પીવડાવવામાં આવી રહી છે, જેમાં થરાદ શહેરમાં બસ સ્ટેશન, 4 રસ્તા, આંગણવાડી કેન્દ્ર તેમજ પ્રાથમિક શાળાઓમાં PHC સ્ટાફ દ્વારા રસીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા પોલિયો નાબૂદી માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી પોલિયોને નાબૂદ કરી શકાય. ત્યારે 3 દિવસ પોલિયોને રોકવા માટે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. રસીકરણ એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય છે, કારણ કે પોલિયોનો કોઈ ઈલાજ નથી. આથી દરેક માતા પિતાએ તેમના નાના બાળકોને રસીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે. આ પોલિયો રસીકરણ બૂથ અંતર્ગત આખા રાજ્યમાં, આખા તાલુકામાં, આખા જિલ્લામાં રસીકરણ બૂથ, દરેક આંગણવાડી ઉપર બૂથ બનાવેલા છે. દરેક ગામડે ગામડે બૂથ છે. 0 થી 5 વર્ષના તમામ બાળકોને આપણે ગુજરાતમાં પોલિયો 2007માં નાબૂદ થયેલો છે. ભારતમાં છેલ્લો કેસ 2011માં હતો. આટલા વર્ષથી કેસ નથી, તો ભવિષ્યમાં નજીકમાં કોઈ કેસ ના આવે અને બાળકોમાં ઇમ્યુનિટી જળવાઈ રહે અને રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે, એ હેતુથી સરકારશ્રીએ આ રાઉન્ડ આપ્યો છે. તો આજે 0 થી 5 વર્ષના તમામ બાળકોને દરેક બૂથ ઉપર રસી કરવામાં આવશે. જાહેર સ્થળો જેવા કે 4 રસ્તા અને બસ સ્ટેન્ડ ઉપર બૂથ ગોઠવેલ છે, જ્યાં અમે લોકોએ પોલિયો પીડાય છે. અમારા કર્મચારી હાજર છે. લોકોનો સાથ સહકાર સારો મળી રહ્યો છે.